मॉर्निंग स्टूडेंट्स, मित्रों, गई काल लेक्चर में अपने अहीं जोई गए के त्रुटिओनो अंदाज केवी रीते मेळवो, एटले के अवलोकनोनी जे त्रुटि होय त्रुटिओमां एमां केटलुं प्रमाण छे, केटला टकानी त्रुटि छे के केवी रीते शोधी शकाय आपणे जाणीए। एमां आपणे पहला शोधता ते अवलोकननी निरपेक्ष त्रुटि, एना पछी एनी सरेराश निरपेक्ष त्रुटि, त्यार पछी एनी सापेक्ष त्रुटि अथवा आंशिक त्रुटि, अने सापेक्ष त्रुटि ने 100 वडे गुणीए तो आपणे मळती हती के अवलोकननी प्रतिशत त्रुटि। एटले आपणे त्रुटिओना अंदाज माटेनी वात करी। हवे आजना आपणा लेक्चरमां आपणे जोईशुं के ए जे त्रુટીઓ છે એનું સંયોજન કેવી રીતે, એટલે કે કોઈ પણ પરિણામ હોય, અવલોકનો આપણે લેતા હોય, પ્રયોગ કરતા હોય, તો એ પ્રયોગમાં એક કરતા વધારે ભૌતિક રાશિઓનું માપન કરતા હોય, એમ જ્યારે એક કરતા વધુ ભૌતિક રાશિઓના માપન કરેલા હોય तो प्रयोगनो अंतिम परिणाम एक का तो ए बधी भौतिक राशिओना सरवाळाथी मळतुं होय के एनी बादबाकीओथी मळतुं होय के पछी गुणाकार अथवा भागाकारथी मळतुं होय। तो आ रीते कोई पण प्रयोग दरमियान आपणे एक करता वधारे भौतिक राशिओना मापन करता होय तो એ પ્રયોગના અંતિમ પરિણામમાં જે ત્રુટી મળે એ કેવી રીતે મળે એ શોધી શકાય, અને એ શોધવું એટલે ત્રુટીઓના સંયોજનની વાત કરવાની કહેવાય। તો આમાં સૌથી પહેલા આપણે જોઈશું કે સરવાળા કે બાદબાકી, એટલે સરવાળા કે બાદબાકી, એ મળતા પરિણામની ત્રુટિ। એટલે કોઈ અવલોકન એક કરતા વધારે રાશિઓના સરવાળા કે બાદબાકીથી મળતા હોય અને એને કારણે અંતિમ પરિણામમાં ત્રુટિ કેવી રીતે આવે એ આપણે જોઈએ। તો અહીંયા જુઓ કે માની લો કે ધારો કે કોઈ એક પ્રયોગ દરમિયાન એ અંતિમ પરિણામ, ચલે અંતિમ પરિણામને હું સી કહું, અંતિમ પરિણામ સી બે અવલોકનો એ અને બી એના સરવાળા એ બાદબાકી, એટલે આના વડે મળે છે, એટલે કે સી બરાબર એ પ્લસ ઓર માઇનસ બી, આ રીતે અંતિમ પરિણામ મળે છે। હવે અહીંયા આગળ હું આમ કહી શકું એની નિરપેક્ષ ત્રુટિ, એટલે કે એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ધારો કે ડેલ્ટા એ હોય, તેમ બી ની નિરપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા બી હોય અને સી ની નિરપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા સી હોય, તો હવે ત્રુટિઓ કેવી રીતે શોધી શકાય। તો અહીંયા જુઓ કે ત્રુટિ સાથે, એટલે કે નિરપેક્ષ ત્રુટિ સાથે, ચલો આ બધા પરિણામની નિરપેક્ષ ત્રુટિ સાથે આ સંબંધ લખીએ। જો એ સંબંધ દર્શાવીએ તો હું આમ લખી શકું કે સી પ્લસ ઓ માઇનસ ડેલ્ટા સી બરાબર એ પ્લસ ઓ માઇનસ ડેલ્ટા એ,
प्लस और माइनस बी प्लस और माइनस डेल्टा बी એલા મને અંતિમ પરિણામ માટે આ રીતે એક સંબંધ મળે હવે આને માત્ર મારે સાદું પાકવાનું એટલે કે કૌંસ છોડી નાખવાનું ચલો આ બાજુ કૌંસ છોડી તો આ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી તો આનો હું આ બાજુ આ રીતે ફરીથી લખું તો એ પ્લસ ઓર માઇનસ બી प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी भाई हमने जब अपने आगे जुड़ गए कि ए प्लस और माइनस बी बराबर तो सी छे आ तो संबंध अपने आपे लोग छे और माटे इनको ये उपयोग करो तो हम हमने लिख सकते कि सी प्लस और माइनस डेल्टा सी बराबर सी प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी લારીતે આ શબ્દ મળે હવે તમે જુઓ તો c ની કિંમત એ તો બંને બાજુએ સમાન છે અને જો એ c ની કિંમત બંને બાજુ સરખી હોય તો એ c ને હું કેન્સલ કરી શકું અને કેન્સલ કરું તો હવે હું આમ કહી શકું કે આ ડેલ્ટા c બરાબર ડેલ્ટા a प्लस और माइनस डेल्टा बी હવે આપણે તો અંતિમ પરિણામની મહત્તમ સંભવિત ત્રુટિ જોઈએ છે અને માટે હું અહીંયા કહી શકું કે અંતિમ પરિણામની ચલો અંતિમ પરિણામ એની મહત્તમ સંભવિત ત્રુટિ એ ત્રુટિ માટે મારે સરવાળો હોય કે બાદબાકી આ નિરપેક્ષ ત્રુટિઓના માત્ર સરવાળા લેવાનો કારણ કે આપણે જે અહીંયા આગળ હેતુ છે એ શું છે કે આ પ્રયોગના અવલોકનમાં જે અંતિમ પરિણામ મળે છે એમાં વધુમાં વધુ ત્રુટિ કેટલા પ્રમાણમાં આવી શકે એટલે અહીંયા આપણે કોઈ બીજગણિતની રીતે સરવાળા બાદબાકી પ્લસ માઇનસ નિશાની જોઈન કરવાના નથી એ નથી કરવાના માટે હું કહી શકું કે ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આનો અર્થ શું થયો કે જો કોઈ પરિણામ એક કરતા વધુ અવલોકનોના સરવાળા કે બાદબાકીથી મળતું હોય તો એ પરિણામના જે અંતિમ પરિણામ છે એ અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય ઓફકોર્સ અહીં હું નિરપેક્ષ ત્રુટિ કહું છું એટલે શું સમજવાનું એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કારણ કે દરેક અવલોકન આપણે એક કરતા વધુ અવલોકનો લઈને શોધેલા હોય અને માટે કહી શકાય કે જો કોઈ પરિણામ એક કરતા વધુ ભૌતિક રાશિ અવલોકનો ના એક કરતા વધુ અવલોકનો ના સરવાળા કે બાદબાકી એના વડે મળતું હોય તો અંતિમ પરિણામ ની નિરપેક્ષ ત્રુટિ તે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના સ
सरवाड़ा जितनी हो। अपने क्या कोई बात बाकी करवानी नहीं। उदाहरण तरीके अहिया जो कि हूँ आम कही सकू कि कोई परिणाम जे छे तो उदाहरण आप विचारो कि जो ए नी किंमत ए 50 मीटर होय के जेमा जे चोकसाई छे साधन नी चोकसाई ये आपने प्लस और माइनस एक मीटर नी मळती होय एटले के डेल्टा ए बराबर एक मीटर होय। मानो कि हमारी पास कोई एक मैदान छे मैदान की लंबाई 50 मीटर छे અને જે મીટર પટ્ટી વડે માપું છું એ મીટર પટ્ટીમાં નાનામાં માપ એટલે કે લઘુત્તમ માપ એ 1 મીટર છે અને માટે એની જે નિરપેક્ષ ત્રુટી આવશે કેટલી આવશે 1 મીટરની આવશે। તો એ જ રીતે આ બી જે છે માનો કે મેદાનની પહોળાઈ છે ચલ એ પહોળાઈ 2 મીટરની છે કે જેની અંદર આ નિરપેક્ષ ત્રુટી એ 0.1 મીટર। तो हवे आना पर हूँ आम कही सकू के अंतिम परिणाम से एनी निरपेक्ष त्रुटि चलो पहला तो निरपेक्ष त्रुटि शोध तो डेल्टा सी बराबर शो लखी सक डेल्टा ए वत्ता डेल्टा बी और डेल्टा ए एटले वन डेल्टा बी એટલે 0.1 અને માટે ડેલ્ટા સી એટલે 1.1 થાય। આ ડેલ્ટા સી મળે હવે જો અહીંયા સી ની કિંમત જોવા જાવ તો પરિમિતિ હોય તો સી એટલે મેદાનની પરિમિતિ હોય તો મને સી ની કિંમત કેટલી મળે તો કે 2 ટાઈમ્સ એ વત્તા 2 ટાઈમ્સ બી એટલે કે 2 ટાઈમ્સ એ વત્તા બી ચાલે એ ની કિંમત છે 50 બી ની કિંમત છે 2 એટલે 50 ને 2 52 52 ગુણ્યા 2 એટલે કે 104 મીટર ને માટે હું આમ કહી શકું કે આ ડેલ્ટા સી અપોન સી બરાબર મારી પાસે મળશે 1.1 છેદમાં 104 અને માટે આ સી ની પ્રતિશત ત્રુટિ જોઈતી હોય તે પ્રતિશત ત્રુટિ કેવું લખી શકું ચાલો એના માટે કિંમત કેટલી મળે તો કે 1.1 છેદમાં 104 ગુણ્યા 100 એટલે આ મને લો કે અહીંયા આગળ 4 વડે ભાગાકાર લઉં તો 25 અને આ મળશે મને 26 એટલે 25 ગુણ્યા 1.1 છેદમાં 26 એટલે આ એની પ્રતિશત ત્રુટિ મળે। એટલે આ રીતે કોઈ પણ અવલોકનમાં જ્યારે અંતિમ પરિણામ એ એક કરતાં વધારે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય આવું કહી શકાય। ચાલો હવે એના પછી બીજો જે આપણે અહીંયા કિસ્સો જોવાનો એ બીજા કિસ્સામાં એ ગુણાકાર કે ભાગાકાર વડે પરિણામ મળતું હોય તો એ ત્રુટિ શોધવાની। એટલે પહેલો કિસ્સો આપણે જોઈએ સરવાળા કે બાદબાકી આમાં જે નિયમ અવલોકનોના સરવાળા માટે લાગુ પડે એ જ નિયમ એ અવલોકનોની બાદબાકી હોય તો પણ લાગુ પડે પછી ભલે આ પરિણામ સી બરાબર એ માઇનસ બી વડે મળતું હોય
तो पण एना अंतिम परिणाम माटे तमारे आज नियम लागू पाडवानो के भई एनी अंतिम परिणाम नी निरपेक्ष कृति એટલે અવલોકન ની નિરપેક્ષ કૃતિઓ ના સરવાળા છે યુવટ હવે જે એક અંતિમ પરિણામ એક કરતા વધુ રાશિઓના ગુણાકાર કે ભાગાકાર વડે મળતું જેમ કે અહીંયા આપણે કહેતા હતા એમ આ c ની કિંમત c બરાબર a ઇન્ટુ b હોય તો હું त्रुटियों साथे चलानी निरपेक्ष त्रुटि साथे उसमें लगी सकू c प्लस और माइनस डेल्टा c बराबर a प्लस और माइनस डेल्टा a गुणिया b प्लस और माइनस डेल्टा b जो रेत तो बदी लगभग समान छे थोड़ो परिणाम में कदाच के फेर आवशे હવે આને સાદરૂપ આપીએ તે સાદરૂપમાં a ગુણ્યા b હવે તમારે માત્ર બીજગણિતના દાખલા જેવું જ થઈ ગયું એટલે b વડે પહેલા ગુણાકાર લો તો b અને a નો ગુણાકાર પ્લસ ઓર માઇનસ b અને ડેલ્ટા a નો ગુણાકાર એટલે ડેલ્ટા a ગુણ્યા b હવે ડેલ્ટા b વડે ગુણાકાર કરો એટલે પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b હવે આપણે એનો ગુણાકાર એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b ને માટે આ કિંમત આપણને આ રીતે મળી ચલો બંને બાજુએ c વડે ભાગી નાખીએ એટલે કે બંને બાજુ c બરાબર a ઇન્ટુ b આના વડે ભાગી નાખીએ चले भागाकार करिए तो जो c ना छेद में c प्लस और माइनस डेल्टा c ना छेद में c तो यहां इज इक्वल टू ab छेद में c ना बदले सो मुका c ab प्लस और माइनस डेल्टा ab अपॉन ab प्लस और माइनस पद आवशे a डेल्टा b अपॉन ए बी प्लस और माइनस डेल्टा ए डेल्टा बी अपॉन ए बी तो जो ये सी सी कैंसल जाए कि आ वन बदे आपन ए बी कैंसल गया कि वन बदे अन्य वन बनने बाजू की कॉमन निकली गया એટલે હવે અહીંયા આગળ કિંમત રહેશે ડેલ્ટા સી અપોન સી યાદ રાખજો મિત્રો આમાં c ના છેદમાં c વિચારશો નહીં c c કેન્સલ નહીં કરતા કારણ કે અંશમાં ડેલ્ટા c એટલે કે c માં રહેલી નિરપેક્ષ ત્રુટિ છે જ્યારે છેદમાં c છે એ તો એ અવલોકનનું સાચું અથવા સરેરાશ મૂલ્ય છે પરિણામે ડેલ્ટા c અપોન c એ તો અવલોકનની એટલે કે c ની મને સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ મળે છે એટલે આમાં સી કેન્સલ ના થાય એ જ પ્રમાણે અહીંયા સામેની બાજુએ જોઈએ તો આ ડેલ્ટા એ એટલે એક ભૌતિક રાશિ છે એનો ફેરફાર એ કેન્સલ નહીં થાય પણ બી અહીંયાથી કેન્સલ થશે માટે અહીંયા બાકી રહેશે ડેલ્ટા એ અપોન એ જ્યારે અહીંયા બાકી રહેશે ડેલ્ટા બી અપોન બી એટલે કે અહીંયા એ કેન્સલ થાય અને અહીંયા જે રહેશે ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એ બી હવે જો કે ડેલ્ટા એ અને ડેલ્ટા બી એ સૂક્ષ્મ છે ને માટે डेल्टा ए डेल्टा बी अपॉन ए बी ए ए बी की सरखामणी में अवगणनीय है એટલે અવગણી દઈએ તો આ પરિણામ મળે ડેલ્ટા સી અપોન સી બરાબર ડેલ્ટા એ
अपॉन ए प्लस डेल्टा बी अपॉन बी, कारण के अहिया पण महत्तम संभवित त्रुटि माटे मारे त्रुटिओना मात्र सरवाळा लेवाना छे। याद रखो ज्यारे पण एक करता वधारे अवलोकनो लई एना संयोजन वडे आपणे अंतिम परिणामनी त्रुटि शोधता होय तो महत्तम संभवित त्रुटि माटे ये अवलोकनोनी त्रुटिओना अहिया आपणे सरवाळा लेवाना छे। चला लईए तो आना परथी शुं कही शकाय के ज्यारे कोई पण परिणाम एक करता वधु अवलोकन ना गुणाकार के भागाकार वड़े मळतुं होय तो अंतिम परिणामनी सापेक्ष अथवा तो आंशिक त्रुटि ते अवलोकनोनी आंशिक त्रुटि अथवा सापेक्ष त्रुटि ना सरवाळा जेटली आ रीते अपने आग गुणाकार माटेनो नियम मळे के कोई पण परिणाम एक करता वधारे अवलोकनो ना गुणाकार थी मळतुं होय के भागाकार, कारण के जे नियम गुणाकार माटे लागू पड़े छे ए ज नियम भागाकार माटे पण लागू पड़े छे। एटले आ रीते के गुणाकार होय के भागाकार के बन्ने माटे नियम एक सरखो छे ने माटे शुं कही शकाय के कोई पण परिणाम एक करता वधु अवलोकनो ना गुणाकार के भागाकार वडे मळतुं होय तो अंतिम परिणामनी सापेक्ष त्रुटि ते अवलोकनोनी सापेक्ष त्रुटिओना सरवाळा जेटली होय। जेम के अहींया जो आ अवलोकन ए बराबर 5 प्लस ओर माइनस 0.1 અને અવલોકન બી બરાબર 2 પ્લસ ઓર માઇનસ 0.01 હોય અને સી બરાબર એ ઇન્ટુ બી હોય તો આપણે લખી શકીએ કે ડેલ્ટા સી અપોન સી બરાબર અહીંયા 0.1/5 પ્લસ 0.01/2 આ રીતે લખી શકાય। આપણે અંતિમ પરિણામની આ સાપેક્ષ ત્રુટિ મળે, ચલો આને સાદુરૂપ આપી દઈએ અને પછી એને જો 100 વડે ગુણી નાખીએ તો એ આપણને અંતિમ પરિણામની પ્રતિશત ત્રુટિ આપે। એટલે આ રીતે આપણે અહીંયા જોયું કે આ કોઈ પણ પરિણામ એ એક કરતા વધારે ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર વડે મળતું હોય તો એના અંતિમ પરિણામની ત્રુટિ કેવી રીતે શોધી શકાય અને કઈ શું ત્રુટિઓનું સંયોજન। તો જુઓ આજના આપણા લેક્ચરમાં સંયોજન માટે જે કે અત્યાર સુધીમાં આપણે જોયું એ બે અગત્યના મુદ્દાઓ એને એક વખત ઝડપથી તમે જો ફરીથી રિવિઝન કરી લો, જેમ કે પહેલા તો ત્રુટિઓનું સંયોજન એટલે શું, તો કે જ્યારે કોઈ પણ પ્રયોગ કરતા હોય તે પ્રયોગનું અંતિમ પરિણામ એ એક કરતા વધારે અવલોકન એટલે કે એક કરતા વધુ ભૌતિક રાશિઓના માપનના સરવાળા કે ગુણાકાર કે બાદબાકી કે ભાગાકાર વડે મળતું હોય તો એ વખતે
એ અંતિમ પરિણામની કૃતિની ગણતરી કરવી એ એના કૃતિઓના સંયોજનની વાત થઈ. ચાલો આમાં પહેલો એક કિસ્સો જોવાનો કે અંતિમ પરિણામને સરવાળા કે બાદબાકીથી મળતું હોય. એટલે જો પ્રાયોગનું અંતિમ પરિણામ બે ભૌતિક રાશિ કે બે કરતા વધુ ભૌતિક રાશિઓ એમના સરવાળા કે બાદબાકીથી મળતું હોય તો આપણે જોયું કે અહીંયા અંતિમ પરિણામ સી બરાબર એ પ્લસ ઓર માઇનસ બી, જ્યાં એ અને બી બે ભૌતિક રાશિઓ કે જે આપણે પ્રયોગ દરમિયાન માપેલી છે. ચાલો હવે જો આ બધી ભૌતિક રાશિઓ માટેની આપણે સરેરાશ નિરપેક્ષ કૃતિઓ લઈએ તો એ માટે ડેલ્ટા એ, બી માટે ડેલ્ટા બી, સી માટે ડેલ્ટા સી ને માટે અહીંયા આગળ આ કૃતિઓ સાથે સંબંધ લખીએ તો આ રીતે મળે સી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા સી ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ચાલો આને તમે સાદુરૂપ આપશો તો બંને બાજુથી સી એટલે કે એ પ્લસ ઓર માઇનસ બી એ કોમન નીકળી જાય અને પરિણામે આપણને મળે ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. એટલે આના પરથી આપણે અહીંયા આગળ કહી શકીએ કે મારે જેને મહત્તમ સંભવિત કૃતિ જોઈતી હોય તો હંમેશા કૃતિઓના સરવાળા જ કરવાના, ભલે કૃતિ ધન હોય કે કૃતિ ઋણ હોય એની આપણે ચિંતા નહીં કરવાની, માત્ર એના સરવાળા જ લેવાના. અને એ સરવાળા લઈએ તો આપણે કહી શકીએ ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે કે જો કોઈ પરિણામ એક કરતા વધુ અવલોકનો ના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ કૃતિ તે અવલોકનોની નિરપેક્ષ કૃતિઓના સરવાળા કે બાદબાકી છે. આ સરવાળા કે બાદબાકીની વાત છે. હવે એ કેવી રીતે શોધી શકાય એનું આપણે એક ઉદાહરણ જોઈ ગયા. આવા ઘણા બધા ઉદાહરણો તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે તો હવે આ એક ઉદાહરણને તમે સારી રીતે સમજી લેશો તો આને લગતા બીજા જે ઉદાહરણો ટેક્સ્ટબુકમાં આપેલા છે એ ત્રુટીઓના ઉદાહરણો તમારે આવતીકાલ સુધીમાં ગણતરી કરીને રાખવા. ત્યાર પછી જોઈએ કે આ ગુણાકાર કે ભાગાકાર માટે, તો ગુણાકાર કે ભાગાકાર વડે જો કોઈ અંતિમ પરિણામ મળતું હોય તો એમાં આપણે જોઈ ગયા કે એ અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ અવલોકનોની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. એટલે હવે આના પરથી આપણે નિયમ શું કહી શકીએ કે કોઈ પણ પરિણામ એક કરતા વધુ અવલોકનોના ગુણાકાર કે ભાગાકાર વડે મળતું હોય તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ તે અવલોકનોની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. એમાં પણ એક ઉદાહરણ આપણે ત્યાં ટૂંકમાં ભણી ગયા. હવે એક વખત તમારી પાસે જો આ સાપેક્ષ ત્રુટિ આવી જાય તો તમે પ્રતિશત ત્રુટિ તો શોધી શકો છો અને પ્રતિશત ત્રુટિ અહીં આગળ આ રીતે તમે મેળવી શકો તો આ આપણને ત્રુટિઓના સંયોજનની વાત આપણે શીખી ગયા. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે અંતિમ પરિણામમાં કોઈ ભૌતિક રાશિનો ઘાતાંક એક કરતા વધારે હોય તો એ કેવી રીતે એની ત્રુટિ શોધી શકાય એના વિશેની વાત કરીશું. સાથે સાથે ક્યાંક એના એક કે બે એવા બીજા ઉદાહરણો વિચારીશું કે જેથી કરીને ત્રુટિઓની ગણતરી માટેના તમને પૂરતી પ્રેક્ટિસ થાય. અને મિત્રો યાદ રાખજો કે હવે 11મું ધોરણ હોય કે 12મું ધોરણ એમાં પરીક્ષક થિયરી પાઠ કરતા વધારે મહત્વ એ દાખલાઓ અને પેલા ટૂંકા પ્રશ્નોને આપે છે. લાંબા નિબંધ પ્રકારના થિયરી પ્રશ્નો પ્રમાણમાં નહીવત છે તે. એટલે શક્ય એટલી મહત્તમ પ્રેક્ટિસ તમે ટેક્સ્ટબુકના દાખલાઓ માટે કરવી. એટલું જ નહીં પણ જે દાખલાઓ બોર્ડ એક્ઝામમાં પરીક્ષક પૂછતા હોય છે, પછી 11મું ધોરણ હોય તે ભલે, 12મું ધોરણ હોય તે ભલે, જે પ્રશ્નો ટૂંકા પ્રશ્નો પૂછતા હોય છે એ પણ ટેક્સ્ટબુકમાંથી પૂછતા હોય છે. દાખલો ટેક્સ્ટબુકની 12મો એકેય પૂછાતો નથી. એટલે તમારે બીજી કોઈ પ્રેક્ટિસ બુકના દાખલાઓ ગણવાની જરૂર નથી, માત્ર ટેક્સ્ટબુકના દાખલા ગણશો તો એ પૂરતું છે.
એટલે આ પ્રેક્ટિસ તમે હવે અત્યારથી શરૂ કરી દેજો, કારણ કે અત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ટોપિક આપણે ચલાવી દીધા છે કે જેથી તમે દાખલાઓ સહેલાઈથી કરી શકો. એટલે આ તમારા માટે હવે આગળનું પ્લાનિંગ મળી ગયું. તો હવે આવતીકાલે આપણે આગળ ભણીશું કે ઘાતાંક હોય તો કેવી રીતે થાય, અને ત્યાર પછી જોઈશું કે એ અવલોકનોની અંદર પેલા સાર્થક સંખ્યા આપવાની કહેવાય અને એની કેવી રીતે ગણતરી કરાય. તો ત્યાં સુધી આપણે રજા લઈએ, આવજો, ગુડ બાય.